નમસ્કાર મિત્રો, ગુજરાત, આપણું ગુજરાત, આગવું ગુજરાત, એ વિષય અંતર્ગત ગુજરાત વિશેની કેટલીક હકીકતો જે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી, ANM, GNM, MPW, TAT, TET, ATAT દરેક પરીક્ષા માટે ખૂબ જ અગત્યની એવી માહિતી અને ગુજરાત રાજ્ય વિશેના અનેક પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય તેવા પ્રશ્નોની એક વણઝાર અને એમાં આપણું ગુજરાત, આગવું ગુજરાતની કેટલીક માહિતી. તો ચાલો જોઈએ ગુજરાત વિશેની કેટલીક માહિતી. વિશ્વનું સૌથી મોટું શિપિંગ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલ છે? તો અલંગ, ભાવનગર ખાતે. વિશ્વનું એકમાત્ર 800થી વધુ મંદિર ધરાવતું સ્થળ ક્યાં આવેલ છે? પાલિતાણા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મોરબીમાં આવેલ કઈ નદીમાં ક્યારે પૂર આવ્યું હતું? તો મોરબીની નદી છે મચ્છુ નદી, મચ્છુ બે. બંધનું નામ છે 11 ઓગસ્ટ 1979ની સાલમાં આ પૂર આવેલું હતું. પોરબંદરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો બર્ડ સિટી, સુદામાપુરી, જેમનું પ્રાચીન નામ છે. ગુજરાતની કઈ કોલેજ એશિયાની નંબર 1 મેનેજમેન્ટ કોલેજ છે? તો એ છે IIM અમદાવાદ. નવસારી બીજા કયા નામથી ઓળખાય છે? તો નવસારીને પુસ્તક નગરી પણ કહેવાય છે. જામનગર જિલ્લામાંથી અલગ કરી 2013માં કયા નવા જિલ્લાની રચના કરવામાં આવી? તો એ જિલ્લો હતો દેવભૂમિ, દ્વારકા. ગુજરાતનું સૌથી મોટું વિશ્વવિદ્યાલય કયું છે? તો એ છે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, અને વડોદરા ખાતે આવેલું છે. વડોદરા એટલે કે બરોડા ખાતે આવેલ છે. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? અવારનવાર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, અને એ છે ડાંગ. ગુજરાતના કયા જિલ્લાએથી ડાયનેસોરના અવશેષો મળી આવ્યા? તો એ છે જ્યુરાસિક પાર્ક અને બાલાસિનોર. કયા જિલ્લાને ગુજરાતના પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે? તો એ છે તાપી. ગુજરાતના કયા જિલ્લો મગફળીના ઉત્પાદનમાં પ્રથમ સ્થળે છે? આ પણ પ્રશ્ન વારંવાર પૂછાયેલ છે, અને એ છે જૂનાગઢ. ગાંધીનગર જિલ્લાની રચના કયા જિલ્લામાંથી થઈ હતી? તો મહેસાણા અને અમદાવાદમાંથી થઈ હતી, 1964માં થઈ હતી. ગુજરાતના કયા જિલ્લામાં ભારતની સૌથી પ્રથમ એનિમલ હોસ્ટેલની શરૂઆત કરવામાં આવેલી હતી? તો એ છે સાબરકાંઠા. આકોદરા ખાતે 2011થી એનિમલ હોસ્ટેલની શરૂઆત કરવામાં આવેલ હતી. ડુંગળીના ડિહાઇડ્રેશન માટેના પ્લાન્ટ ક્યાં આવેલા છે? તો એ છે મહુવા, ભાવનગર ખાતે આવેલ છે. ગુજરાતમાં કઈ જગ્યા પર રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની સમાધિ સ્થળ આવેલું છે? તો એ છે મહાદેવ ગામ, અરવલ્લી. અમદાવાદમાં આવેલ સાબરમતી આશ્રમને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ છે ગાંધી આશ્રમ. ગુજરાતમાં એકમાત્ર ગિરિમથક ક્યાં આવેલ છે? તો એ છે સાપુતારા, ડાંગ. ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલ છે? જોડિયા, જામનગર ખાતે. ગુજરાતમાં કઈ જગ્યાએ સૌથી વધુ વ્યાયામ શાળાઓ આવેલી છે? તો એ છે નર્મદા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ મિત્રો. આ વિડીયોને જો આપને ગમ્યો હોય તો અવશ્ય લાઈક કરજો. આ ચેનલને આપ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો, જેથી કરીને આપને અવારનવાર આવા જ વિડીયો મળી રહે. જો આપ સચોટ તૈયારી કરવા માંગતા હોય તો અમારી બુક માસ્ટરમાઇન્ડ MCQ ચોક્કસ ખરીદો. આપને આ બુક આપના એડ્રેસ પર કુરિયર કરી આપવામાં આવશે. કુરિયર સાથેનો કુલ ચાર્જ રૂપિયા 350 રહેશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.